પ્રિકભાઈ આપનું સ્વાગત છે. માર્કેટ સતત ત્રીજા દિવસે ઘટાડા પર બંધ રહ્યું. માર્કેટમાં શરૂઆતમાં સારો ઉછાળો નોંધાયો, પરંતુ ટ્રેડિંગ સેશન આગળ વધતાની સાથે માર્કેટમાં સુધારો ધોવાતો ગયો અને અંતે માર્કેટ રેડ ઝોનમાં બંધ આવ્યું. સેન્સેક્સ 41,100 ની નજીક બંધ રહ્યો, જ્યારે કે નિફ્ટી 12,100 ની ઉપર ટકી રહેવામાં સફળ રહ્યો. મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં વેચવાળીનું જોર રહ્યું. બંને ઇન્ડેક્સ ઘટાડા પર બંધ રહ્યા. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.32% ગગડીને 50 પોઈન્ટના ઘટાડા પર બંધ રહ્યો, જ્યારે કે બીએસઈનો સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.13% ગગડીને 18 પોઈન્ટ ઘટ્યો. કારોબારમાં ઓઇલ એન્ડ ગેસ મેટલ પાવર ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો. બેંક નિફ્ટીમાં સતત ચોથા દિવસે નરમાશ રહી. આઈટી સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવાઈ. બેંક નિફ્ટીના 12માંથી 9 શેર્સમાં ઘટાડો નોંધાયો, જ્યારે કે નિફ્ટીના 50માંથી 34 અને સેન્સેક્સના 30માંથી 21 શેર્સમાં નરમાશ જોવા મળી. દિવસના અંતે સેન્સેક્સ 0.50% અને નિફ્ટીમાં 0.52% ઘટાડો નોંધાયો. તો માર્કેટ મુવમેન્ટ પર નજર કરીને વાત કરીએ સેન્સેક્સની, તો 208.43ના ઘટાડા સાથે 41,115.38 પર બંધ રહ્યો, જ્યારે કે નિફ્ટી 63ના ઘટાડા સાથે 12,106.90 પર બંધ રહ્યો. તો માર્કેટ વિશે કારોબારના અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરાજી. રવિભાઈ, આપનું સ્વાગત છે. રવિભાઈ, માર્કેટ સતત ત્રીજા દિવસે ઘટાડા પર બંધ રહ્યું, ત્યારે આ ઘટાડા પાછળ કયું ફેક્ટર જવાબદાર માની રહ્યા છો આપ? ડેફિનેટલી આગા 3 દિવસથી માર્કેટનો જે રૂખ છે એ ખરાબ રહ્યો છે. ગઈકાલે જોયો તો માર્કેટનો રૂખ ખરાબ ગ્લોબલ અનિશ્ચિતતાઓ અને ગ્લોબલ સંકટના હિસાબે હતો. ચાઇનાના જે વાયરસના હિસાબે અત્યારે અક્રોસ ધ ગ્લોબ થોડું આનું એક ટેન્શન આવી રહ્યું છે, કારણ કે પર્ટિક્યુલર ચાઇના અને હોંગકોંગની વાત કરે તો ત્યાં આ વાયરસના હિસાબે જે અત્યારે આગળનું વીક જે લુનાર ફેસ્ટિવલ છે એ વીકમાં ઘણું મોટું સ્પેન્ડિંગ વાઇઝ ધોવાણ થવાની શક્યતા છે અને આના હિસાબે સતત ત્યાંના માર્કેટ નેગેટિવ રહ્યા છે અને આ એક મોટું પરિબળ છે. સેકન્ડ, જે અત્યારે અર્નિંગ્સ ચાલુ થઈ છે જે સિઝન ક્વાર્ટર 3 FY20ની, ત્યાં સતત નિરાશા જોવા મળી રહી છે. અત્યારે જેટલી પ્રાઇવેટ બેન્કોના નંબર્સ આવે છે, આઈટીને છોડતા તમામ જે કંપનીઓ છે ત્યાં થોડું નિરાશા છે. સ્લીપેજીસ વધી રહ્યા છે બેન્કોના અને સાથે સાથે અસેટ ક્વોલિટી ડિટોરેટ થઈ રહી છે. તો આ એક મેજર ફેક્ટર છે જેના હિસાબે પ્રાઇવેટ બેન્કના શેર્સમાં ઘણું મોટું ધોવાણ જોવા મળી રહ્યું છે. સેકન્ડ, જે સીપીએસસી ETFનો જે નવું ટ્રાન્ચ આવવાનું છે અને એના હિસાબે આજે સીપીએસસી ETFમાં જોડાયેલા તમામ સ્ટોકમાં મોટું ધોવાણ જોવા મળ્યું. મેજરલી જોઈએ તો પોલિસીઝનું પણ થોડું લેક લસ્ટર લાગી રહ્યું છે, કારણ કે સતત ગવર્મેન્ટ સીપીએસસી ETF સેલ કરી રહી છે અને એના શેર છે ધોવાઈ રહ્યા છે. તો મારા હિસાબે આ મલ્ટિપલ ફેક્ટર હતા, પરંતુ સૌથી મોટું ફેક્ટર ચાઇનાના જે વાયરસના હિસાબે જે ગ્લોબલ માર્કેટના ખરાબી અને સેકન્ડ ડોમેસ્ટિક માર્કેટમાં અર્નિંગ સિઝન, આ બંનેના હિસાબે માર્કેટમાં ધોવાણ જોવા મળ્યું. જી, આગળ ચર્ચા કરીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? નમસ્કાર સાહેબ. સ્ટીલ ક્ષેત્રનો લાંબા ગાળાનો ભાવિ અને ગોદાવરી પાવર અને શારદા એનર્જી લાંબા ગાળામાં ટ્રેન્ડ શું લાગે છે? ગોદાવરી પાવર અને શારદા એનર્જી બંને સ્ટોકમાં લાસ્ટ ટાઈમ પણ આપણે જયારે વાત થઈ હતી ત્યારે લેવલ વાઇઝ વાત થઈ હતી કે પ્રોફિટ બુકિંગ 50% બંનેમાં કરી લો. શારદા એનર્જી અને ગોદાવરી પાવરમાં એ અત્યારે હિતાવહ છે. માર્કેટ થોડું વોલટાઇલ છે, એના હિસાબે ત્યાં નફારૂપી વેચવાલી કરવી જોઈએ. સેકન્ડ, સ્ટીલ સેક્ટરનું ભાવિ ડેફિનેટલી સારું છે. હાલમાં થોડા ચાઇના આગળ શટ થવાનું છે, એક વીક માટે ચાઇનીઝ માર્કેટ ક્લોઝ રહેશે. સાથે તમામ એશિયન માર્કેટ્સ લાઈક હોંગકોંગ, તાઇવાન એ પણ આ ગુરુવાર શુક્રવારથી પોતાનું ટ્રેડિંગ એક વીક માટે હોલ્ડ કરશે. તો એના હિસાબે થોડું લેકલસ્ટર્ડ મોમેન્ટમ સ્ટીલ અને આયર્ન ઓર પ્રાઇસમાં જોવા મળશે. એની થોડી નેગેટિવ ઇમ્પેક્ટ ડોમેસ્ટિક પ્રાઇઝિસમાં પણ રહેશે. હાલમાં રિઝલ્ટ હજી સુધી કોઈ દિગ્ગજ કંપનીએ પોતાને આપ્યા નથી. આમાં ટાટા સ્ટીલના રિઝલ્ટ આવશે ત્યારબાદ આ સેક્ટરનું ભાવિ નક્કી થશે. પરંતુ લોવર લેવલથી એવું લાગી રહ્યું છે કે સ્ટીલ સેક્ટરમાં પર્ટિક્યુલરલી તેજીનું માહોલ ઇન્ટેક રહેશે. એમાં ટાટા સ્ટીલ લીડ કરી શકે છે. તો જો ઘટાડો મળે આ ન્યૂઝમાં, આ લેકલસ્ટર્ડ મોમેન્ટમાં, તો મારા હિસાબે ટાટા સ્ટીલની એક સારી ઓપોર્ચ્યુનિટી છે જ્યાં ખરીદી કરવી જોઈએ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ચંદ્રકાંતભાઈ છે. ચંદ્રકાંતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. લાસ્ટન એન્ડ ટુગ્રો લેવા છે અને બેંક ઓફ બરોડાના શેર લેવા છે, તો ક્યાં ક્યારે લેવા, આજે એવી કે શું આ ભાવે લેવા, એ જાણવું.
લાર્સન એન્ડ ટુબ્રો અત્યારે જે માર્કેટ પછી એના અત્યારે નંબર આવે છે, કદાચ 15-16 મિનિટ પહેલા જ કંપનીએ પોતાનું અર્નિંગ આપી છે, તો આ અર્નિંગ થોડી લેકલસ્ટર છે. ઓર્ડર બુક સારી છે, પરંતુ જે એબિટ વાઇઝ જોયે કે પછી સાથે રેવન્યુ વાઇઝ પણ એક થોડું લેકલસ્ટર રહ્યું છે. માર્જિન ઇમ્પ્રુવ થયા છે, 11.1 ની એક્સપેક્ટેશન સામે 11.4% માર્જિન આવે છે. પરંતુ કાલે જો ડીપ મળે તો ત્યાં તમે, કારણ કે સ્ટોક હાયર લેવલથી ઘણું મોટું કરેક્શન ફેસ કરી ચૂક્યો છે, જો તમને કાલે ખુલતામાં કોઈ ડીપ મળે તો ત્યાં ખરીદીની ઓપોર્ચ્યુનિટી હાલના તબક્કે પણ લઈ લો. બહુ વધારે અહીંયાથી વીકનેસ નથી લાગી રહી, 5-10% વધારે વીકનેસ આ પ્રાઇસથી નથી લાગી રહી. તો કાલે જો તમને ઓપોર્ચ્યુનિટી મળે તો નીચેના ભાવે ખરીદી કરવી જોઈએ. બેંક ઓફ બરોડાના પણ શોર્ટ ટર્મમાં એકાદ વીકમાં નંબર આવવાના છે, તો બેંક ઓફ બરોડામાં રિઝલ્ટની રાહ જુઓ. પરંતુ જો લેવલ વાઇઝ વાત કરે તો બેંક બરોડા જો તમને 92-90 ના લેવલ મળે તો ત્યાં એકવાર ઓપોર્ચ્યુનિટી ગણીને ખરીદી કરી લો. 120 રૂપિયા સુધીનું ટાર્ગેટ બેંક બરોડા બતાવી શકે છે. જી અશોકભાઈ જોડાઈ ગયા છે, અશોકભાઈ આપનો પ્રશ્ન જણાવો. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે અશોકભાઈ, ફરીથી જણાવો સ્ટોક નું નામ. જી એન્ટરટેનમેન્ટ મારે આ ભાવે લેવાય છે ટાર્ગેટ માટે. જી આજના દિવસ ઓલરેડી સ્ટોકમાં 4% પોઝિટિવ પ્રાઇસ રિએક્શન આવ્યું. મેનેજમેન્ટની જે સવારે કમેન્ટ હતી, ખરાબ રિઝલ્ટમાં ગઈકાલે થોડું પ્રાઇસમાં ધોવાણ જોવા મળ્યું, પરંતુ મેનેજમેન્ટની જે કમેન્ટ હતી થોડું ઓપ્ટિમિઝમ કમેન્ટમાં હતું. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટ માટે નાની કંપનીઓ છે, જે મિડકેપ કંપનીઓ છે, જ્યાં એક્વિઝિશનના ચાન્સ છે, જ્યાં મર્જર ટેક ઓવરના ચાન્સ છે, ત્યાં તમે ધ્યાન આપો એ વધારે બેટર છે. પ્રિન્ટ મીડિયામાં જાગરણ પ્રકાશન મીડિયા સેક્ટરમાં બેટર લાગી રહ્યું છે. જ્યારે બ્રોડકાસ્ટ મીડિયામાં વાત કરીએ તો હાલના તબક્કે થોડું જો ઘટાડો આવે તો TV18, આ બે સ્ટોક્સ મને વધારે બેટર લાગી રહ્યા છે. સી એન્ટરટેનમેન્ટ સતત ન્યૂઝમાં રહ્યો છે, સતત ઇવેન્ટફુલ રહ્યો છે, તો મારા હિસાબે પોર્ટફોલિયો વોલટાઇલ થઈ શકે છે, તો નવી ખરીદી માટે અવોઇડ કરો. નરેશભાઈ જોડાઈ ગયા છે, નરેશભાઈ આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? મારી પાસે સનફ્લેગ આયન, બોમ્બે ડાઈંગ અને નીટ નાનો નીટ 102. હા, ત્રણેય સ્ટોક હોલ્ડ કરો, ત્રણેય સ્ટોકનું ભવિષ્ય સારું છે. અત્યારે જે માર્કેટનું રિએક્શન છે, આ થોડું અહીંયાથી નેગેટિવિટીનું રિએક્શન ખતમ થાય ત્યારબાદ મને એવું લાગી રહ્યું છે કે મિડકેપ સ્મોલ કેપ માટે સારી એક ઓપોર્ચ્યુનિટી છે. તમારા ત્રણેય સ્ટોક્સ છે બેટર છે. સનફ્લેગ આયન, જે આપણે આગળ મેટલ સ્ટીલની વાત કરી, કદાચ આવતા મહિનામાં સારું પરફોર્મ આપી શકે, હાલમાં થોડું લેકલસ્ટર 10-15 દિવસ રહેશે. બોમ્બે ડાઈંગ કંપની અર્નિંગ વાઇઝ કંઈ નથી આપી રહી, પરંતુ કંપનીની જે અસેટ્સ છે એ ઘણી બેટર છે, લેન્ડ બેંક ઘણી સારી છે, તો એની પણ એક ઓપોર્ચ્યુનિટી ત્યાં પણ બની રહી છે. તો મારા હિસાબે અત્યારે થોડું તમે 5-10% કરેક્શન જો જોઈ શકતા હો, ત્રણ સ્ટોકમાં હોલ્ડ કરી લો, આગળ જતા સારા રિટર્ન ત્રણ સ્ટોક આપી શકે છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે, દીપકભાઈ છે, દીપકભાઈ આપનો પ્રશ્ન જણાવો. દીપકભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીથી આપનો પ્રશ્ન જણાવો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર એમ વધતી જાય છે એવું સાંભળેલું છે, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે આપ પૂછી રહ્યા છો. જો સ્ટોકનું આઉટલુકની વાત કરે તો કંપનીએ પોતાનો નંબર ઓલરેડી આપી દીધા છે, હિસ્ટોરિકલ હાઈ પર પ્રોફિટ છે. થોડું જો અહીંયાથી પ્રાઇસ ઘટતો આવે, જે તમે વાત કરી રહ્યા છો, ડેફિનેટલી રિઝલ્ટ પછી એનું જે માર્કેટની એક્સપેક્ટેશન પ્રમાણે રિઝલ્ટ આવું. અને અત્યારે જે માર્કેટનો રૂખ એવું છે કે હેવી વેઇટ્સમાં પ્રોફિટ બુકિંગ છે, તો બજેટ પહેલા સિચ્યુએશન ઓલવેઝ બનતી હોય છે, તો હજી થોડું પ્રોફિટ બુકિંગ આવે તો નવી ખરીદી જો કરવી હોય તો પણ કરી શકો છો. એક્ઝિસ્ટિંગ ખરીદી હોય તો ગભરાવાની જરૂર નથી. માર્કેટનું મૂવ છે અત્યારે થોડું વોલટાઇલ છે, આગળ જતા ઘણા પોઝિટિવ ટ્રિગર આ કંપની માટે છે, તો હોલ્ડ કરવું જોઈએ. તમને એકાદ વર્ષમાં આ કંપની 15-1% સુધીનો ઉછાળો બતાવી શકે છે. તો જો ટાર્ગેટ વાઇઝ વાત કરે તો 1880-1900 સુધીના ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે. જી શૈલેષભાઈ જોડાઈ ગયા છે, શૈલેષભાઈ પ્રશ્ન જણાવો આપનો. એસટીવી રવિભાઈ નમસ્તે, મારે જાણવું છે કે ICICI સિક્યોરિટીઝ નો જે શેર છે એ અત્યારે 52 વીક ની નજીક ચાલી રહ્યો છે, 52 વીક હાઈ ની નજીક ચાલી રહ્યો છે, પણ મારે એમાં રોકાણ કરવું છે લાંબા ગાળાનું, તો કોઈ એક લેવલ સજેસ્ટ કરી શકો અથવા તો આના બદલે બીજો કોઈ શેર કન્સિડર કરી શકાય આ કેટેગરીમાં? થેન્ક યુ સર. હા, મારા હિસાબે જે પણ કંપનીઓના એમાં પર્ટિક્યુલરલી અસેટ મેનેજમેન્ટ ને બ્રોકિંગ કંપનીઓના નંબર્સ આવી રહ્યા છે,
ત્યાં વેલ્થ પોર્શન વધી રહ્યો છે, પરંતુ રિટેલમાં થોડા પ્રોબ્લેમ પડી રહ્યા છે. કારણ કે જે ડિસ્કાઉન્ટિંગ બ્રોકરેજ છે ત્યાં વધારે એક કન્સર્ન્સ છે મારા હિસાબે. અત્યારે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝમાં ડીપની રાહ જો. રિઝલ્ટ નો ડાઉટ એક્સપેક્ટેશનથી થોડું સારું હતું, પરંતુ પ્રાઇસ 52 વીક હાઈ પાસે છે. આથી 30-40 પોઈન્ટનું કરેક્શન આવે તો આજ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીમાં જ ખરીદી કરો. પરંતુ જો તમારે હવે ઓપોર્ચ્યુનિટી બેઝ ટ્રેડિંગ કરવું હોય અને જો ટ્રેડિંગના પર્સ્પેક્ટિવથી લેવું હોય તો મારા હિસાબે આના કરતા એબી કેપિટલ એ વધારે બેટર લાગી રહ્યો છે. ઘણા હેડવિન્ડ્સ બાદ આ સ્ટોક ઉપર આવશે અને ટેકનિકલી પણ બ્રેકઆઉટ સારા આપ્યા છે, તો આ લેવલે ખરીદી કરેલો અહીંયાથી 20-25% ટાર્ગેટ ઇમિડિયેટ બતાવી શકે છે. તો મને એવું લાગી રહ્યું છે જો મારી પસંદગીનો શેર જો તમે બાય કરવા માંગતા હો તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી થોડું ઘટાડે, પરંતુ હાલના તબક્કે એબી કેપિટલ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અશ્વિનભાઈ જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ પ્રશ્ન જણાવો આપનો. રવિભાઈ ને પૂછવાનું કે યસ બેંક માં મારી 4 લાખ રૂપિયાની એફડી છે તો શું કરું? એફડીમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી. હાલમાં જે બેંકના કન્સર્ન્સ છે અર્નિંગને લઈને છે, એનપીએને લઈને છે, તો એના હિસાબે મને નથી લાગી રહ્યું કે જે રીતે અત્યારે આપણું રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે અંતર્ગત તમારી એફડીને કોઈ પ્રોબ્લેમ આવે. હા, થોડું અત્યારે જે કન્સર્ન્સ છે, થોડા ન્યૂઝ છે, એના હિસાબે થોડું બધાને ગભરાટ છે કે આમનું આગળ ભવિષ્ય શું છે. પરંતુ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેટલું મોટું રેગ્યુલેટર ઇન્ડિયામાં છે, તો ત્યાં તમારે એફડીને લઈને કોઈ પ્રશ્ન નથી. જો તમારું બીજી બેંકમાં અકાઉન્ટ હોય તો મારા હિસાબે જો તમે શિફ્ટ કરવા માંગતા હો તો કદાચ શિફ્ટ કરો, એ તમારું ઓપિનિયન છે. પરંતુ જે રેગ્યુલેટર ઉપર જો ભરોસો હોય તો મારા હિસાબે ઇન્ડિયામાં કોઈ પણ બેંકમાં આટલું મોટો પ્રોબ્લેમ નથી. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? હા સર, મારી પાસે ગોદરેજ એગ્રોવેટ ના શેર ઊંચા ભાવના પડેલા છે, મતલબ કે 640 ની રેન્જ ના પડેલા છે ઘણા સમય થી. તો મારે અત્યારે એમાં એવરેજ કરવી હોય તો એવરેજ કરી શકું, હોલ્ડ કરું કે આ ભાવ થી સેલ કરી દો? અને બીજો તમારી પસંદગી નો શેર આપજો ને. હા, ગોદરેજ એગ્રોવેટમાં એક્ઝિટ ના કરો અને એડ પણ ના કરો. તમારી જે પણ પોઝિશન છે હોલ્ડ કરો. મેજરલી જે અત્યારે બજેટ નજીક આવી રહ્યું છે, હાલમાં માર્કેટની એવું જ્યારે ત્યારે બજેટ હોય છે ત્યારે રૂરલ અને એગ્રીકલ્ચર રિલેટેડ સ્ટોક્સ ચાલતા હોય છે, જે અત્યારે પણ થઈ રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે આ જે ફેક્ટર્સ છે પોઝિટિવ ટ્રિગર આગળ જતા આના માટે રહેશે. અને બજેટ આસપાસ જો તમને ત્યાં વેચવા મળે તો ત્યાં તમે એકવાર વેચવાલી કરી શકો છો બજેટથી જેટલું નજીક મળે. મારી પસંદગીનું જો તમારે શોર્ટ ટર્મ માટે સ્ટોક જોઈએ તો મને એવું લાગી રહ્યું છે કે હાલના તબક્કે રાઇટ્સ અને આઈઆરસીટીસી બંને રેલવે એસોસિએટેડ શેર્સ છે, ત્યાં આગળ જતા થોડું બજેટ સુધી પોઝિટિવ રુઝાન જોવા મળી શકે. રાઇટ્સમાં અહીંયાથી 20-25 પોઈન્ટનો ઉછાળો, જ્યારે આઈઆરસીટીસીમાં 80-90 પોઈન્ટના ઉછાળા માટે તમારે ખરીદી કરવી જોઈએ. 980 સ્ટોપ લોસ તમે આઈઆરસીટીસીમાં રાખી શકો છો. મેજર આજે પણ મીડિયા સોર્સિસથી ન્યૂઝ હતા કે જે રેલવે બજેટ છે એમાં કદાચ 12-15%, જ્યારે નવું કેપેક્સ છે કેપિટલ એક્સપેન્ડિચર છે એમાં એક મોટું 25-25% સુધીનો સુધારો જોવા મળી શકે છે. સાથે પીપીપી મોડેલ અંતર્ગત ગવર્મેન્ટ છે આ સર્વિસીસ પોઝિટિવ કરી રહી છે, આનો પણ બેનિફિટ મળશે. તો આ બંને શેર છે જેમાંથી એક પસંદ કરો, પરંતુ આઈઆરસીટીસીમાં ધ્યાન રાખો, ત્યાં પોઝિટિવ રુઝાન બની રહ્યા છે અને તમારે ગોદરેજ એગ્રોવેટમાં હોલ્ડ કરો. કાંતિભાઈ જોડાઈ ગયા છે. કાંતિભાઈ આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? નમસ્કાર રવિભાઈ ને. રવિભાઈ વિદ્વાન માણસ છે, ઘણી વાર એમને કાયમ સાંભળું છું પણ મારો નંબર લાગતો નથી. સાહેબ ને મારે 3 શેર વિશે પૂછવું છે. એક હુડકો, બીજો ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક અને ત્રીજો ઓએનજીસી. આ ત્રણેય બરાબર ચાલતા નથી તો એ અંગે શું થશે આગળ, એની સલાહ સાહેબ આપે એવી વિનંતી. સૌ પ્રથમ હુડકોની વાત કરીએ. હુડકોમાં શોર્ટ ટર્મમાં થોડો ઉછાળો આવશે, પરંતુ જે લોકો એક વર્ષ પહેલા લીધા છે કે થોડા ટાઈમથી હોલ્ડ કરી રહ્યા છે એના પ્રાઇસ હજી પણ નીચે છે. અત્યારે જે રીતે પોલિસી છે, જે રીતે મેં આગળ શોની શરૂઆતમાં પણ જણાવ્યું કે ગવર્મેન્ટ સતત સીપીએસઈ ટીએફ દ્વારા પોતે ફંડ બહાર કાઢી રહી છે, આવી રીતે જો ટ્રાન્ચીસથી એ ડિસઇન્વેસ્ટમેન્ટ કરતી રહેશે તો પીએસયુ બેંકના સ્ટોક્સમાં સતત ઘટાડો રહેશે. કારણ કે હંમેશા પીએસયુ કંપનીઓમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે. અત્યારે રિસેન્ટ આ અર્નિંગ વાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી, ના તો કંપનીઓના કોઈ ફંડામેન્ટલમાં ચેન્જ આવે છે, પરંતુ હમણાં 1-2 પોલિસીસ છે ગવર્મેન્ટની એ થોડી ત્યાં રેઝિસ્ટ કરી રહી છે પ્રાઇસમાં.
તો મને એવું લાગી રહ્યું છે કે આ બંને શેરમાં હજી પણ થોડી વીકનેસ નો માહોલ રહેશે ઓડકો અને ઓએનજીસી. હાલાકે આજ ઓએનજીસીમાં 4-5% કરેક્શન આવ્યું, તો અહીંયાથી બંને સ્ટોકમાં જો 8-10% એપ્રિસિએશન બજેટ પહેલા જોવા મળે તો એક એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી તરીકે ગણવું જોઈએ. ઉજ્જૈન બેંકમાં કોઈ પ્રોબ્લેમ નથી, લિસ્ટિંગ બાદ થોડા સ્ટોકના પ્રાઇસ નીચે આવ્યા છે, પરંતુ જેવું અત્યારે બેંકોના પ્રોબ્લેમ શોર્ટ આઉટ થશે ત્યારબાદ એક સારો ઉછાળો શેર બતાવશે, તો એકાદ વર્ષનો આઉટલુક ધ્યાનમાં રાખીને તમે આ સ્ટોક હોલ્ડ કરી શકો છો. અનિલભાઈ જોડાઈ ગયા છે. અનિલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. એચડીએફસી લાઈફ નું રિઝલ્ટ કાલે છે, તો એચડીએફસી લાઈફ હોલ્ડ કરી શકાય કે પછી વેચી શકાય? ડેફિનેટલી રિઝલ્ટ પહેલા હોલ્ડ કરી લો, 640-650 નું લેવલ મળે તો ત્યાં એકવાર નફારૂપી વેચવાલી કરવી જોઈએ. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જે પણ સ્ટોકમાં બહુ મોટી પોઝિટિવ મોમેન્ટ હોય છે એને રિઝલ્ટ પહેલા એકવાર ત્યાં પ્રોફિટ બુક કરીને બેસવું જોઈએ. રિઝલ્ટ બાદ જો તમને 2-3 ટ્રેડિંગ સેશનમાં 5-10% ઘટાડો મળે તો રી એન્ટર કરવું જોઈએ, કારણ કે આ સ્ટોક ક્વાર્ટરલી કે એન્યુઅલ વાઇઝ પણ જોઈએ તો ઘણું મોટું પોઝિટિવ પરફોર્મન્સ આપી ચૂક્યો છે. તો એકવાર જો તમને આ લેવલે મળે તો ત્યાં એકવાર નફો બુક કરી લેવું જોઈએ. સતીશભાઈ જોડાઈ ગયા છે. સતીશભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? રવિભાઈ, મારી પાસે નવીન ફ્લોરિન છે ઓરિજિનલ, હવે 1100 ની આસપાસ ભાવ ચાલી રહ્યો છે, તો શું કરું, હોલ્ડ કરું કે પ્રોફિટ બુક કરું? થોડું બજેટના આગલા દિવસે પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી લેવી સલાહ છે, કારણ કે હાલમાં અત્યારે જે રીતે દર વર્ષે એક્સપેક્ટેશન હોય છે કે ગવર્મેન્ટ કેમિકલ પોલિસી એનાઉન્સ કરશે, પણ હજી સુધી છેલ્લા 4 બજેટથી આ હોપ રહી છે પરંતુ કેમિકલ પોલિસી એનાઉન્સ નથી થઈ. હાલમાં ડમ્પિંગ જે કેમિકલનું થઈ રહ્યું હતું એના ઉપર પણ ગવર્મેન્ટ ઘણી સ્ટ્રિક્ટ છે, પરંતુ જો બજેટમાં કોઈ અનાઉન્સ નહીં થાય તો અત્યારે જે પોઝિટિવ પરફોર્મન્સ લીધું છે પ્રી બજેટ ત્યાં થોડી વેચવાલી જોવા મળી શકે છે. આમ પણ અત્યારે જે માર્કેટનો અને સ્ટોકનો વ્યૂ અને જે સિનારિયો છે, જ્યારે ત્યારે કોઈ પોઝિટિવ ન્યૂઝ આવવાનો હોય પહેલા લો, ન્યૂઝ આવી જાય ત્યારબાદ વેચો, આ જ સિનારિયો છે. તો મારા હિસાબે બજેટ પહેલા તમે હોલ્ડ કરી લો, પરંતુ બજેટ પહેલા જો તમને અહીંયાથી 1180-1200 સુધીના પ્રાઇસ મળી જાય તો એકવાર નફો બુક કરી લો. મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. 104 રૂપિયા માં 500 બેંક ઓફ બરોડા લીધા છે, શું કરવું? હોલ્ડ કરો, 90-92 આસપાસ આવે તો ફરીથી બીજા 500 શેર લઈને એવરેજ કરો અને નીચે 87 નો બધાનો સ્ટોપ લોસ લગાવો. મારા હિસાબે 120-130 ના ટાર્ગેટ તમને જોવા મળશે. એકાદ થી 1.5 મહિનામાં ફરીથી પીએસયુ બેંકો પોઝિટિવ પરફોર્મન્સ આપવી જોઈએ, અને જો ગવર્મેન્ટ રિકેપિટલાઇઝેશન નો ટાર્ગેટ અહીંયાથી વધારશે બજેટમાં તો એક એડેડ એડવાન્ટેજ રહેશે. તો આઈ થિંક કે કોઈ પણ ડીપ આવે ને એક ઓપોર્ચ્યુનિટી તરીકે ગણી અને તમારે ફરીથી એવરેજ માટે 500 શેર ખરીદી કરી લો. જી રવિભાઈ, આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટીના કયા લેવલ રહી શકે છે? આવતીકાલે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વીકલી એક્સપાયરી છે, તો કાલે વોલટાલિટી રહેશે, વન સાઇડ મૂવ નહીં રહે, પરંતુ જો થોડું ઘટાડો અહીંયાથી આવે નિફ્ટીના લેવલ વાઇઝ વાત કરે તો 12,040-12,050 નું લેવલ કાલે જો તમને ખુલતામાં, અત્યારે જે અર્નિંગ્સ આવી છે ખરાબ, તો જો તમને ખુલતામાં ગેપ ડાઉન મળે તો એકવાર 12,000 નું એક સાયકોલોજીકલ લેવલ છે અને સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી 12,040-50 આસપાસ તમે કોન્ટ્રાક્ટ કોલ લઈને ખરીદી કરો. અપર સાઇડ 12,140-150 સુધીની એક સીમિત ટાર્ગેટ તમને નિફ્ટી બતાવી શકે છે. તો કાલના દિવસમાં નવું શોર્ટ ના કરવું જોઈએ, કારણ કે જો ગેપ ડાઉન ખુલશે અહીંયાથી 50-60 પોઈન્ટ તો એક લેવલીનો એક વ્યૂ ગણવું જોઈએ અને 12,000 નીચે એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. જી જી રવિભાઈ, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે ખરું? જે પણ સ્ટોક્સ અને ઇન્ડેક્સ વિશે વાત થઈ છે ત્યાં મારું હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં બંનેમાં આ હોલ્ડિંગ હોઈ શકે છે. ધન્યવાદ. જી જી રવિભાઈ, જીએસટીવી સાથે જોડા દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. તો આ સાથે જ બિઝનેસ પ્લસમાં બસ આટલું જ. નમસ્કાર.